ચિલ્ડ્રન્સ, તમે ખૂબ ખુશ લાગો છો? હા, તમને પ્રવૃત્તિ કરતા કરતા ભણવાની ખૂબ મજા આવે છે, બરાબર ને? તો આજની શરૂઆત પણ આપણે પ્રવૃત્તિથી કરીશું. તમે રેડી છો? ચલો થઈ જાઓ તૈયાર. બધા પોતપોતાની જગ્યા પર ઊભા થઈ જાઓ. હવે શું કરવાનું છે તે કહી દઉં. તમને ખબર છે કે આપણે સેના વડે કૂદકા મારીએ છીએ? ઓ, પગ વડે. હા, તો તમને કૂદકા મારતા આવડે છે? તો ચલો આપણે આજે કૂદકા મારીશું. પહેલા તમારે ડાબા પગ વડે કૂદકા મારવાના છે. જોઈએ તમે ડાબા પગ વડે કેટલા કૂદકા મારો છો. તો ચલો આપણે. પણ બાળ મિત્રો, તમારો જમણો પગ નીચે પડે નહીં ત્યાં સુધી તમારે કૂદકા મારવાના છે, અને તમારે ગણતા પણ જવાનું છે. તો આપણે સ્ટાર્ટ કરીએ. રેડી, 1 2 3 સ્ટાર્ટ. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20. ઓ નો બાળ મિત્રો, મારાથી ડાબા પગ વળી ખાલી 20 જ કૂદકા મરાયા. પછી મારો જમણો પગ પડી ગયો એટલે હું આઉટ થઈ ગઈ. તો તમે લોકોએ કેટલા કૂદકા માર્યા? તમારે યાદ રાખવાનું છે, બરાબર? ચલો હવે આપણે જમણા પગ વડે કૂદકા મારીએ. તો તૈયાર છો ને? રેડી, 1 2 3 સ્ટાર્ટ. 1 2 3 4 5 6 7 8 9 10 11. અરે, આ શું થયું? જમણા પગ વડે તો એના કરતા પણ ઓછા કૂદકા મરાયા. તમારા કેટલા મરાયા? વધારે મરાય છે. અરે વાહ, તમે તો ખૂબ સ્ટ્રોંગ છો ને. તો મજા આવી ને બાળ મિત્રો? તો તમારે આવી જ રીતે ડાબા અને જમણા પગ વડે કૂદકા મારીને આવી રીતે ગણતરી કરવાની છે. મજા આવી ને બાળ મિત્રો? તો હવે આપણે આગળ વધીએ. આજે આપણે જૂથમાં ગણતરી કરીશું. તમે તૈયાર છો ને? તો ચલો આપણે પ્રવૃત્તિ દ્વારા જોઈએ. બાળ મિત્રો, તમને અહીં શું દેખાય છે? કોણ કહેશે? હા, ફ્રોક, બરાબર. તમને ખબર છે ફ્રોક કોણ પહેરે? છોકરીઓ પહેરે. અરે વાહ, તો હા, અહીં સરસ મજાનું એક ફ્રોક છે. તેમાં અલગ અલગ ભાત આપી છે, બરાબર છે. હવે આ ભાતમાં ત્રિકોણ દેખાય છે, લંબગોળ દેખાય છે, ગોળ દેખાય છે, બરાબર. હવે તે 10-10 જૂથમાં આપી છે. તો આપણે અહીં ગણીએ કે આ અલગ અલગ ભાતથી કેટલા જૂથની સંખ્યા બને છે. 10 10 માં 10 ઉમેરીએ તો 20, અને 20 માં 10 ઉમેરીએ તો 30. અહીં આપણે 50 સંખ્યા કરવાની છે. તો અહીં અલગ અલગ ભાગથી 30 સંખ્યા બની, એટલે કે 10 10 ત્રણ જૂથ બન્યા અને 30 સંખ્યા બની. તો આપણે આમાં 10 10 કેટલા જૂથ ઉમેરીએ તો 50 સંખ્યા બને? કોણ કહેશે? હા, 10 10 2 જૂથ ઉમેરવાના, જેથી 50 સંખ્યા બની જશે. તો ચલો આપણે 10 જૂથ બનાવીએ. બની ગયું 10 જૂથ. હજી પણ 50 સંખ્યા કરવા માટે આપણે એક જૂથની જરૂર પડશે. તો ચલો તે પણ કરી દઈએ.
તો જોયું બાળ મિત્રો, 10-10 ના અહી 5 જૂથ બન્યા, 1, 2, 3, 4, 5, તો 50 સંખ્યા મળી ગઈ। તો જોયું બાળ મિત્રો, 50 સંખ્યા બનાવવા માટે 10-10 ના કેટલા જૂથની જરૂર પડે? 5 જૂથની। તો એવી જ રીતે હવે આપણે 100 સંખ્યા બનાવવાની છે, તો તેની પણ પ્રવૃત્તિ જોઈ લઈએ। બાળ મિત્રો, અહી જુદા જુદા આકારના 10-10 ના જૂથ આપ્યા છે, તેનાથી બનતી સંખ્યા 70 છે, બરાબર। તો હવે 100 સંખ્યા બનાવવા માટે 10-10 ના કેટલા જૂથની જરૂર પડશે? તો તે તમારે જાતે કરવાનું છે। તો બાળ મિત્રો, જૂથમાં ગણતરી કરવાની મજા આવી ને? તો આવી જ રીતે તમારે ઘરે જૂથમાં નવી નવી સંખ્યાઓની ગણતરી કરવાની છે, બરાબર। હવે આજના દિવસે છૂટા પડતા પહેલા આપણે એક નાનકડું બાળ ગીત ગાઈ લઈએ। તમારે ગાવું છે તો થઈ જાઓ તૈયાર। તો ચલો બાળ મિત્રો, આપણે એકડાનું ગીત ગાઈએ। એકડો સાવસડે એકડો ની બગડો દિલે તગડો, એકડો સાવસડે એકડો ની બગડો દિલે તગડો, બંને બથમ બથા બાધી કરતા મોટો ઝગડો, બંને બથમ બથા બાધી કરતા મોટો ઝગડો, તગડો તાળી પાડે ને નાચે તાતા થઈ, તગડો તાળી પાડે ને નાચે તાતા થઈ, ચોગડાની ઢીલી ચડ્ડી સરર ઉતરી ગઈ, ચોગડાની ઢીલી ચડ્ડી સરર ઉતરી ગઈ, પાંચડો પેંડા ખાતો ની ઝગડો તાણી ચોટી, પાંચડો પેંડા ખાતો ની ઝગડો તાણી ચોટી, સાતડો છાનો માનો લઈ ગયો લખોટી, સાતડો છાનો માનો લઈ ગયો લખોટી, આઠડા ને પેન્સિલ આપી નવડો કેતો લખ, આઠડા ને પેન્સિલ આપી નવડો કેતો લખ, એકડે બિંડે 10 ત્યાં આવી સ્કૂલની બસ, એકડે મીંડે 10 ત્યાં આવી સ્કૂલની બસ, એકડે મીંડે 10 ત્યાં આવી સ્કૂલની બસ। એકડો સાવસડે એકડો ની બગડો દિલે તગડો, તો મજા આવી ને બાળ મિત્રો ગીત ગાવાની? તો આવી જ મજા આપણે કરતા રહીશું, ફરી મળીશું, બાય।